સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહેલું અને અલથાણ ખાતે આવેલી નંદુબા ઇંગ્લિશ એકેડેમી શાળામાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ સાથે શ્રીમદ ભગવદ્ ગીતા પાઠ અને શાળાના હેડબોય હેડગર્લની નિમણૂક કરવા માટેના કાર્યક્રમ યોજાયો હતો. ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ, સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસના પ્રેસિડેન્ટ પંકજભાઈ ગીજુભાઈ પટેલ, ટ્રસ્ટીઓશ્રીઓ અર્જુન પટેલ, નવનીત પટેલ, પ્રિન્સિપાલ ડોક્ટર મોનિકા શર્મા હાજર રહ્યા. રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકના માધ્યમથી જીવનનો અર્થ એની સાથે કેવી રીતે દરરોજ ભગવદ્ ગીતાના એક શ્લોકનું વાંચનથી ભણતાના અભ્યાસમાં આત્મવિશ્વાસ આવે એવું જણાવાયું. નંદુબાઈ ઇંગ્લિશ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અભ્યાસને લઈ જીવનને લઈ ઘણા પ્રશ્નો પણ કરાયા. તેમણે સકારાત્મક રીતે પ્રશ્નોનો જવાબ ઉદાહરણ આપીને સમજાવ્યા. નંદુબાઈ ઇંગ્લિશ એકેડેમીની પ્રિન્સિપલ ડોક્ટર મોનિકા શર્માએ જણાવ્યું કે શાળામાં દરરોજ સવારે પ્રાર્થના બાદ એક શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક બોલાય છે, જેથી વિદ્યાર્થીઓમાં સવારથી જ તેજ ઉર્જા આવે. આજ રોજ નંદુબા ઇંગ્લિશ એકેડેમીની અંદર ભગવદ્ ગીતાના મૂલ્ય સિદ્ધાંતો બાળકના નાનપણથી જ મગજની અંદર સત્ય, પ્રેમ, કરુણા, દયા આ ભાવનાઓ કેળવાય. પૂરું વિશ્વ એક પરિવાર છે, વસુદેવ કુટુંબકમની ભાવનાઓના વિચારો નાનપણથી જ મસ્તિષ્કની અંદર ગુંજતા રહે. બાળક જ્યારે યુવા અવસ્થામાં થાય છે ત્યારે કર્મ કરે જ્યાં ફળની આશા નહીં રાખ, આ સિદ્ધાંતો ગીતા શીખવે છે. એટલે ડિપ્રેશનની જે ચેલેન્જ છે વિશ્વની, અને યુથ જ્યારે ડિપ્રેશનમાં હોય આવે છે ત્યારે આ સદવિચારો એના જીવનની અંદર ખૂબ ઉપયોગી થતા હોય. વાણી, વ્યવહાર, વાણીનું પણ તપ, નાના મોટા કોઈ જ નથી, જ્ઞાની જ શ્રેષ્ઠ છે, ગીતા શીખવે છે. માટે દરેક ધર્મ, દરેક સંપ્રદાય, દરેક વ્યક્તિ આ પૃથ્વી પર સારી રીતે જીવી શકે, પરસ્પર પ્રેમનું આદાન પ્રદાન કરે, પૂરી પૃથ્વીને ખુશ વિચારોથી, પોઝિટિવ વિચારોથી ભરવા માટે ગીતાના વિચારો શ્રેષ્ઠ છે. જેમ આપણો યોગ વિશ્વમાં પહોંચ્યો છે એમ આવનારા સમયની અંદર ગીતા એ દરેક વિશ્વના શાળાઓ, મહાશાળા અને લોકો સુધી પહોંચશે. એમને ઋષિ મુનિઓના તપ અને ત્યાગના એ બલિદાનનું આ ફળ છે. જ્યારે આજે વિદ્યાર્થીઓ, બાળકો આટલી એકાગ્રતાથી ન સાંભળે પરંતુ એમને સત્યમાં રસ છે. આ દુનિયા એક સત્યના બેજ પર, સત્ય એ શ્રેષ્ઠ છે, કર્મ કર અને એનું ફળ મળશે, આ સિદ્ધાંતો છે. આ દુનિયામાં દરેક જગ્યાને, દરેક ખૂણામાં લાગુ પડે. આ પાઠ બાળકને રોજ એક શ્લોક એનો મર્મ સમજાવી બાળકને નહીં ખબર પડે કે હું ક્યારે હું શીખી રહ્યો છું, અને જ્યારે એનું 12મું ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં એને મૂલ્યનિષ્ઠતા અને સત્યતાના પાઠો શીખી ગયો હશે, અને એના દરેક જીવનની અંદર ડગલે ને પગલે આ વિચારો ઉપયોગમાં આવશે. આજે સાંપ્રત સમયની અંદર અફરાતફરી યુદ્ધના, એકાબીજા દેશો પોતાના વર્ચસ્વ માટે યુદ્ધ બીજાને ખત્મ કરવાની, પ્રકૃતિને હાનિ પહોંચાડીને પોતે સ્વાર્થી બની ગયા છે, ત્યારે આ જ વિચારો શ્રેષ્ઠ છે. એક માણસ બીજા માણસ ઉપર વાર કરી જ ન શકે. આ પૃથ્વી પર નાનામાં નાના સૂક્ષ્મ જીવને જીવવાનો હક છે, અને તેને પ્રોટેક્શન આપવું એ માનવ જાતિનું સામૂહિક એક પ્રયાસ છે, એ ગીતા શીખવે છે. આ ગીતા જ્યારે પ્રિન્સિપાલ, એમના ટ્રસ્ટીશ્રીએ અહીંયા જ્યારે પોઝિટિવ પ્રયાસ કર્યો છે, એમને આ પ્રયાસને હું વંદન કરું છું, અભિનંદન આપું છું. અને આવનારા સમયમાં એક જ વર્ષમાં કેટલી શાળાની અંદર પરિવર્તન આવ્યા છે, એના વાલીઓના રિવ્યૂ પણ શ્રેષ્ઠ આવ્યા. આજે શ્રેષ્ઠતા શીખશે તો કાલે એના ઘરની અંદર પણ બાળક એક સારું વર્તન કરશે, એના મમ્મી પપ્પાની આજ્ઞામાં રહેશે. આજે દરેક માતા પિતાને કેટલા ટકા લાવશે કે કઈ લાઈન લેશે એ ચિંતા નથી, પણ મારું બાળક સંસ્કારી બને એ બહુ જરૂરી છે. ત્યારે એ સંસ્કારનો પાયો આજે આ શાળાની અંદર નખાઈ રહ્યો છે. એમને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ.
નમસ્તે, મેં ડૉક્ટર મોનિકા શર્મા, પ્રિન્સિપલ ઓફ નંદુબા ઇંગ્લિશ એકેડમી, દેટ ઇઝ એસોસિએટ વિથ ડીસી પટેલ નવનીત એજ્યુકેશન કેમ્પસ એન્ડ સીપી પટેલ ગ્રુપ. આજ અમારે યહાં પે ગીતા ભાગવત ગીતા કા વિમોચન સમારોહ રખા ગયા, જિસમે પ્રફુલ પંસેરિયા સર, જો કે ગુજરાત કે એજ્યુકેશન મિનિસ્ટર હૈ, ઉન્હોને આકે વિમોચન કરા ઓર બચ્ચોં કો કાફી જાનકારી દી ઓર ગીતા કો અબ હમારે જો પાઠ્યક્રમ હૈ ઉસકા હિસ્સા બનાને જા રહે હૈ, તાકી જો ભગવદ્ ગીતા ઓર જો હમારે પૂર્વજ હૈ ઉસકા થોડા જો જ્ઞાન હૈ વો હમારે બચ્ચોં તક શિક્ષા પહોંચે. ઓર ઇસ મોકે મેં હમારે પ્રેસિડેન્ટ સર પંકજભાઈ ગીજુભાઈ પટેલ સર એન્ડ અર્જુન સર ને હમણાં પે આકે અપની ઉપસ્થિતિ થી, જો કે હમારે બચ્ચોં કો એક આશીર્વાદ સ્વરૂપ હૈ. ઓર ગીતા વિમોચન કે સાથ સાથ હમને ઇન્ડસ્ટ્રી સેરેમની કા પ્રોવિઝન ભી રખા ગયા થા, પ્રફુલ સર કે હાથ સે હમારે જીતને ભી હાઉસ ઇન્ચાર્જ હૈ ઓર હેડ ગર્લ હેડ બોય કો બેચ સેરેમની બેચ બનાયા ગયા. દેટ ઇઝ અ વેરી પ્રાઉડ મોમેન્ટ ફોર અસ કે એજ્યુકેશન મિનિસ્ટર ને યહાં પે આકે ભાગવત ગીતા કા ક્યા મહત્વ હૈ ઓર ઉસકો શિક્ષા સે કૈસે જોડા જાતા હૈ ઇસકે બારે મેં બચ્ચોં કો જાનકારી દી, તાકી બચ્ચે કે ભવિષ્ય મેં કામ આયે ઓર વો આગે બઢે ઓર અપના ભવિષ્ય નિર્માણ કરે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.